મારું નામ અર્ચના હરિયા છે અને હું છેલ્લા 27 વર્ષથી બ્રાઇડલ ઇન્ડસ્ટ્રીમાં બ્રાઇડલ મેકઅપ આર્ટિસ્ટ તરીકે કામ કરું છું. 27 યર્સથી અને મેં આ એક જ લાઈને પકડી રાખી છે. મારું સલૂન પણ છે પણ મારું મેઇન કામ બ્રાઇડલ મેકઅપ અને હેરનું છે. આ ક્ષેત્રમાં આવવાની આપને પ્રેરણા ક્યાંથી મળી? નાનપણથી જ મને મેકઅપ અને પિક્ચર્સમાં અને જોવાનો બહુ જ શોખ હતો. પહેલાં હું બહુ પિક્ચરને જોતી, ત્યારે બી મને એમ થાય કે આવા બધા મેકઅપ કરીને અલગ અલગ લુક કરું. તો નાનપણથી જ હતું ને ધીમે ધીમે મારા પ્રોફેશનમાં ચેન્જ થઈ ગયું. આગળનું આપનું ભવિષ્ય શું છે? આપ શું કરવા માગો છો આ ક્ષેત્રની? હજી આગળ મને બહુ બધા મારા ગોલ્સ છે. એમાં મને બહુ મોટી ઇન્સ્ટિટ્યૂટ ખોલવાનો પ્લાન છે કે બહુ બધી લોકોને, બ્યુટિશિયનોને અવેરનેસ આવે, બહુ બધા લોકો મેકઅપ અને હેર શીખે અને બહુ બધા લોકો પૈસા કમાય એનાથી. એટલે મારા ગોલ્સ મોટા છે, કારણ કે મને ઇન્સ્ટિટ્યૂટ કરવું છે, સાથે એક મોટું મોલ કરવો છે કે જ્યાં બધાને એક જ જગ્યા પર બ્રાઇડલની કોઈ પણ ચીજ એક જ જગ્યા પર મળી જાય. અચ્છા, રાજકોટમાં આવવાનું આપનું કારણ શું? રાજકોટમાં મને ઘણા દિવસથી પંકજભાઈ અને જીનેશભાઈ બોલાવતા હતા કે તમે અહીંયા આવો, ઓર્ગેનાઇઝ અહીંયા બધી બ્યુટિશિયનો બધા ઘટકો પર બોમ્બે ન આવી શકે તો તમે અહીંયા આવો તો એકસાથે બધા બ્યુટિશિયનને અમે શીખડાવી શકીએ. એટલા માટે પછી મેં કીધું હું જ આવી જાઉં, કારણ કે એકસાથે 500 જણનું પોસિબલ નથી કે ત્યાં આવી શકે. કેવો રહ્યો રાજકોટનો અનુભવ? બહુ સરસ રહ્યો. બધા બ્યુટિશિયન બહુ મને બહુ જ એપ્રિશિએટ કર્યું, ધ્યાનથી સાંભળ્યું, ધ્યાનથી શીખ્યું અને અહીંયાના લોકો ખૂબ જ બહુ જ સારા છે. આ લાઈનમાં આપ કોને આદર્શ માનો છો? મારા ગુરુ શ્રી કિશોર ઠક્કર છે, જેમની પાસેથી હું શીખું છું કરું છું 27 વર્ષથી. જ્યારથી હું કોટેકમાં વિદ્યાર્થી, મારું પ્રોગ્રેસ બહુ જ વધતું જ ગયો છે. 27 વર્ષનો અનુભવ આપને કેવો લાગ્યો? કોઈ ખાટી મીઠી વાતો વગર? મેં ક્યારે પણ 27 વર્ષથી લગભગ 7,000 થી 8,000 બ્રાઇડ્સ કરી છે પણ મેં હજી સુધી એક પણ બ્રાઇડમાં એવું મને નથી લાગ્યું કે હું આજે, મને કંટાળો આવ્યો છે કે આજે હું થાકી ગઈ છું. અને હું એકદમ હર બ્રાઇડ નવી સ્ટાઇલથી, મને એમ થાય કે અમારી પહેલી બ્રાઇડ છે. હર ટાઈમ મેં એવી રીતે જ કામ કર્યું છે. હવે 4-5 એવોર્ડ પણ જીતેલા છે, ઘણા બધા એવોર્ડ જીતી છું. હા, તો એ વિશે આપ થોડું કહો કે કઈ રીતના તમને બીજાને આ રીતના આ લાઈનમાં આવવું હોય તો એના માટે શું કરવું પડે? જ્યારે પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે મને બોલાવવામાં આવી હતી કે અવોર્ડ ફંક્શન બધા હોય તો મને પોતાને બી ટેન્શન હતું કે કેવી રીતે કરે, પણ એમાં મેં બહુ મહેનત કરી. 10 જણને પૂછવું પડે, નવા નવા કન્સેપ્ટ લેવા પડે, નવી નવી આઈડિયાઝ લેવી પડે અને પછી કોમ્પિટિશનમાં પાર્ટ લેવા પડે. તો હંમેશા જ્યારે પણ અગર કોઈને કોમ્પિટિશનમાં પાર્ટ લેવો તો કોઈ એક ગુરુને સાથે રાખવા જરૂરી છે. તો તમને કોઈની બી ગાઈડલાઇનથી તમે તમારું નવું ક્રિએટ કરી શકો, પછી પોતાની મહેનત છે. ઓકે, થેન્ક યુ.